નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજના સમાચારમાં દરેક ખેડૂત સમાચાર જાણીશું. તો દર્શક મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને દર્શક મિત્રો, જો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો દર્શક મિત્રો, સમાચારમાં નજર કરીએ તો ખેડૂતોની 2 લાખ સુધીની લોન માફ, ખેડૂતો માટે દેવા માફી બિલ પસાર કરવાને લઈને આવ્યા રાહતના સમાચાર. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં પણ આ વર્ષે દરેક ખેડૂત ખાતેદારના 2 લાખ સુધીના દેવા માફ કરવાની જાહેરાત કરી છે. જ્યારે આ વખતે ગુજરાત વિધાનસભામાં પણ દેવા માફી બિલ પસાર કરવાની મંજૂરી મળી ગઈ છે. અને સરકારી અહેવાલો અને ઠરાવોને જોતા આવનારા બજેટ 2023માં ખેડૂત દેવા માફીની જાહેરાત થઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે. દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર. ખેડૂતો ખેતીમાં પિયત માટે રાત્રે વીજળીને બદલે હવે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા હતા, ત્યારે હવે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1500 કરોડની જોગવાઈ કરાઈ છે. અને ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે, અને આ માંગણી આ વખતે સંતોષાય તેવું હવે લાગી રહ્યું છે. અને બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવશે તે હવે જોવાનું રહ્યું છે. દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો ખેડૂતો યુરિયા અડધી કિંમતે મળશે. કેન્દ્ર સરકારે યુરિયા ખાતરની જગ્યાએ હવે નોન યુરિયાની બોટલ વિકસાવી છે. અને નોન લિક્વિડ યુરિયા લોન્ચ કરનાર ભારત પહેલો દેશ છે. અને નોન યુરિયાનો ઉપયોગ પાણીમાં ભેળવીને છંટકાવ દ્વારા કરવામાં આવે છે. અને છંટકાવ માટે 2-4 મિલી નોન યુરિયા 1 લિટર પાણીમાં ભેળવવામાં આવે છે. અને 500 ml નોન યુરિયાની બોટલ 243 રૂપિયામાં આવી રહી છે, જ્યાં પહેલા યુરિયાની બોરીની કિંમત, હવે નોન યુરિયા નાની બોટલ કામ કરે. દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો જંત્રી દરમાં મોટો ફેરફાર થયો છે. રાજ્યમાં જંત્રીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો રહેણાંકમાં જંત્રી દર 1.8 ગણો વસૂલવામાં આવશે, તથા ખેતી અને બિન ખેતી જમીનમાં જંત્રી દર 2 ગણો રાખવામાં આવશે. સાથે ઓફિસ જંત્રી 2 ગણાને બદલે 1.5 ગણી રહેશે. અને રાજ્ય સરકાર દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં નવા જંત્રી દરનો અમલ 15 એપ્રિલથી થવા જઈ રહ્યો છે. અને નવી જંત્રી અનુસાર ખેતીથી ખેતી 25% બદલે 20% પ્રીમિયમ લેવાનું, તેમજ ખેતીથી બિન ખેતી 40% બદલે 30% પ્રીમિયમ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો ખેડૂતોના 100% દેવા માફ, ખેડૂતોને જમીન લોન ઓટો રિન્યુ કરવાની અને વ્યાજ સંપૂર્ણપણે માફ કરવા સરકાર સામે રજૂઆત કરવામાં આવી છે. જ્યારે ગત વર્ષ કરતા ઘણા બધા ખેડૂતોની વ્યાજ સહાયનો લાભ મળ્યો નથી, અને જે ખેડૂતોને લાભ મળ્યો છે તેમને માત્ર 4% જ માફ થયો છે. જ્યારે કિસાન એકતા મંચ દ્વારા નાના શ્રમિક ખેડૂતોની સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે. દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ખુશખબર. રાજ્યમાં કમોસમી વરસાદને કારણે પાકમાં મોટા પાયે નુકસાન થયું છે, તેમજ વલસાડમાં કેરીના મોટા પાયે નુકસાન થયું છે. વલસાડમાં કેરીના પાકને થયેલા નુકસાન મામલે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે કેરીના પાકને થયેલા નુકસાની અંગે સરકારને રજૂઆત મળી છે, અને નુકસાની બાબતે સરકારે ગંભીર નોંધ લીધી છે. અને તેમણે કહ્યું છે કે નુકસાન મામલે રિપોર્ટ રજૂ થયા બાદ સરકાર કાર્યવાહી કરશે. દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો ખેડૂતો માટે કાયદો. દેશમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઝડપથી થઈ રહ્યું છે, અને ખેડૂતો પણ તેનો હિસ્સો બની રહ્યા છે. અને આ શ્રેણીમાં ફ્લિપકાર્ટ એ સમગ્ર દેશમાં બજારની પહોંચ અને આવક વધારવા માટે તેના પ્લેટફોર્મ દ્વારા ભારતના ખેડૂત સમુદાયો અને ખેડૂત ઉત્પાદક સંગઠનો વધારવાના ઉદ્દેશ્ય સાથે ફ્લિપકાર્ટ સમત્ર કૃષિ કાર્યક્રમ શરૂ કર્યો છે. અને તેના દ્વારા ખેડૂતો ચોખા, કઠોળ, લોટ, બાજરી સહિતની 100 જેટલી વસ્તુઓનું સીધું વેચાણ કરી શકશે. અને આ માટે ફ્લિપકાર્ટે 10,000 ખેડૂતોને તાલીમ આપી રહ્યું છે. દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે. આજે 22 કેરેટ અને 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે નવો ભાવ 56,100 રૂપિયા થયો છે, જ્યારે 24 કેરેટ અને 10 ગ્રામ સોનાના ભાવમાં 200 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે નવો ભાવ 61,200 રૂપિયા થયો છે, જ્યારે 1 કિલોગ્રામ ચાંદીના ભાવમાં 650 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે નવો ભાવ 78,000 રૂપિયા થયો છે. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. તો દર્શક મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો
दर्शक मित्रों आज ना वीडियो माटे आटलू ज फरी मळीशुं नवा वीडियो साथे। त्यां सुधी आवजो, जय जवान जय किसान।